તો એ સામે વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં છો ને તો આજે ફરી એક વખત માટે આપણે વિડીયોની સફર દ્વારા માહિતીની આપણે કરવાના છીએ આના પ્રથમ આના પહેલાંના જ વિડીયોમાં મેં તમને જણાવેલું હતું કે હાલની પરિસ્થિતિ એવી છે કે આપણે એકબીજાને રૂબરૂ મળી શકતા નથી તો આ પરિસ્થિતિમાં તમારું ભણતર પકડે નહીં અને ધોરણ બારનું વર્ષ તમારા માટે ખૂબ જ ઉપયોગીને જરૂરી છે તો આ વર્ષના આ સમયની બરબાદી ન થાય તે માટે વિડીયો દ્વારા અમે તમને માહિતી આપી રહ્યા છીએ અને આ માહિતી તમારે જોવાની સમજવાની અને જો એમાં કોઈ પણ પ્રશ્ન હોય તો અમને અવશ્ય તમે કોન્ટેક કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ચાલો લાસ્ટ વિડીયોમાં મેં તમને આકૃતિ અને આલેખ વિશેની ચર્ચા કરેલી હતી જે ચેપ્ટર વનમાંની માહિતી હતી આજે ફરીથી ચેપ્ટર વનનો બીજો ટૉપિક એટલે કે આકૃતિ અને આલેખનું મહત્ત્વ શું છે એ દોરવું એ દોરવું જોઈએ શાના માટે અર્થશાસ્ત્રમાં એનો ઉપયોગ શું છે તેના વિશેની ચર્ચા કરવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો ફરીથી આજે આપણે વિડીયો દ્વારા માહિતીની વખત આપણે કરીએ તો વિદ્યાર્થી મિત્રો અગાઉના ચેપ્ટર અગાઉના ટોપિકમાં જ્યારે આપણે વાત કરેલી ત્યારે આપણે વાત એવી કરેલી કે આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત શું છે તો હવે આ ટોપિકમાં આપણે ફરીથી ચેપ્ટર એક અર્થશાસ્ત્રમાં આલેખ ગુણભર આઠ માર્કનું છે જેમાં આપણે ફરીથી નેક્સ્ટ ટોપિક વિશેની ચર્ચા કરીશું અને આજનો ટોપિક આપણો છે કે આલેખ અને આકૃતિનું મહત્વ શું છે કે તેના દ્વારા અર્થશાસ્ત્રમાં એ ઉપયોગ કેવી રીતે આવે છે તો તમે જોઈ જ રહ્યા છો આ સ્લાઇડ સ્વરૂપે તમને મેં આકૃતિ અને આલેખનું મહત્વ નાના મુદ્દા સ્વરૂપમાં આપી દીધું છે કે જેના દ્વારા તમે સરળતાથી તેને યાદ રાખી શકો અને આની અંદરમાં બબેલીટી લખવાની આવે છે અને બંને બ બબેલીટી તમને બુકમાં આપેલી જ છે જેની સમજૂતી હું તમને અત્યારે આપી રહી છું તો અર્થ આકૃતિ અને આલેખનું મહત્ત્વમાં પહેલો મુદ્દો છે અર્થશાસ્ત્ર વિષય સરળ અને સ્પષ્ટ હવે જુઓ જ્યારે તમે આકૃતિને આલેખ દ્વારા અર્થશાસ્ત્ર વિષય સમજાવવા માગતા હોય ત્યારે પરિસ્થિતિ એવી ઊભી થાય છે જ્યારે તમે અગિયારમાં હતા ને ત્યારે ઘણી વખત તમે એમ કહેતા કે મેડમ અર્થશાસ્ત્ર બહુ જ લેન્ધી લાગે છે અર્થશાસ્ત્ર સમજવું અમુક પર બહુ જ અટપટો લાગે છે આમાં બધું ભેળસેળ થઈ જાય ને એવું ફીલ થતું હોય છે મેડમ પણ જુઓ જ્યારે આકૃતિને આલેખ દ્વારા તમે કાર્ય કરશો ને તો આ તમને ખૂબ જ સરળ લાગશે એટલે જ કહે એમ જ કહેવાય છે કે અર્થશાસ્ત્રમાં જ્યારે સમજવો હોય તમારે ત્યારે આકૃતિ દ્વારા સરળ રીતે સમજી શકો છો અને આ લેખ દ્વારા તેનું સ્પષ્ટ નિરૂપણ તમારી પાસે થાય છે અને એકદમ ક્લિયર ચિત્ર તમારી સામે દર્શાવાય છે કે અર્થશાસ્ત્રનો આ ટોપિક તમને કહેવા શું માગે છે એટલે જ્યારે જ્યારે અમુક અટપટાટ ટૉપિક તમારી સામે આવે ત્યારે અચૂકથી આપણે આકૃતિને આ લેખ દ્વારા જો એ એ ટૉપિકને સમજવાની પ્રયત્ન કરશું તો સરળતાથી આપણને આ ટોપિક સમજાઈ જશે બીજો પોઈન્ટ છે વલણો અને પરિસ્થિતિ વલણો અને પરિસ્થિતિ એટલે એવું કહેવા માગે છે કે અર્થશાસ્ત્રમાં ક્યારેક કેટલાક પરિબળો જુદા જુદા વર્ષોના વલણો દર્શાવતા હોય માનો કે બે હજાર નવમાં વરસાદ કેટલો હતો બે હજાર દસમાં વરસાદ કેટલો હતો બે હજાર અગિયારમાં વરસાદ કેટલો હતો તો આ દરેકની જાણકારી દર વર્ષે અલગ અલગ હોય છે તો આ દરેકની જાણકારી અલગ અલગ હોવાથી દર વર્ષેનો એક સારો એવો જો તમે આલેખમાં નિરૂપણ કરો વરસાદના ઇંચમાં કેટલો ફેરફાર છે તો સરસ રીતે તમે આલેખ કે આકૃતિ દ્વારા જોઈનું નિરૂપણ કરશો તો તમને આસાનીથી સમજાઈ પણ જશે એક સરસ એવો ડાયાગ્રામ પણ તમારી સામે આવશે અને તમારું પ્રેઝન્ટેશન પણ ખૂબ જ સરસ લાગશે ગઈકાલે જ આપણે વાત થયેલી કે સચોટ માહિતી હોવી જોઈએ ચોક્કસ સ્કેલ માપ હોવો જોઈએ તો આલેખ સરસ દોરાય છે તો જુઓ મેં તમને ગઈકાલે જાહેરાતની વાત કરી ત્યારે પણ કહેલું હતું કે જાહેરાતનો ઉપયોગ જે જે કંપનીઓ કરે છે તે દરેક કંપનીઓ મોસ્ટ ઓફ આકૃતિના આલેખનો ઉપયોગ કરતી હોય છે તો ઘણી ન્યૂઝ ચેનલ પણ વરસાદ હવામાન અથવા તો ગરીબી બેકારી બધા જ વિષયની જ્યારે ચર્ચા કરી કરતી હોય છે ન્યૂઝ ચેનલમાં ત્યારે દરેક ન્યૂઝ ચેનલ આલેખ કે આકૃતિ દ્વારા તમને તમારી સુધી તે દરેક માહિતી પહોંચાડતી હોય છે તો તે માહિતી જોવામાં પણ સારી લાગે છે અને સાથે સાથે સમજાઈ પણ સરસ રીતે થાય સમજાઈ પણ સરસ રીતે જાય છે આપણને તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આકૃતિના આલોક દ્વારા તમે કોઈપણ માહિતી અથવા પરિસ્થિતિના વલણો અલગ અલગ સમયના હશે તે દર્શાવશો તો સહેલાઈથી દર્શાવી શકશો સારી રીતે જોઈ શકશો અને સરળતાથી મગજમાં ઉતારી પણ શકશો પછીનો પોઈન્ટ છે અર્થતંત્રના ફેરફારો હવે જો અર્થતંત્રમાં ઘણી બધી વાર ઘણા બધા સમયે ઘણા બધા વર્ષોમાં અલગ અલગ ફેરફારો આવતા હોય છે ઘણા દેશો જે વિકાસશીલ હતા તે વિકસિત થઈ જાય છે વિકસિત દેશો પોતાની વિકસિત પરિસ્થિતિને એટલે કે વૃદ્ધિને જાળવી રાખવા માટે પણ સ્ટ્રગલ કરતા હોય છે કે જે ટોપ ઉપર પોઈચા છે તેને ટોપ ઉપર જ રહેવું છે તો દરેક સમયે પરિસ્થિતિ બદલતી હોય છે ફરતી હોય છે અને અર્થશાસ્ત્રમાં ફેરફારો આવવા એ તો ખૂબ જ સ્વાભાવિક છે હવે અત્યારની જ પરિસ્થિતિ લઈ લઈએ આપણે કોરોના વાયરસના હિસાબે જે દરેક આખી દુનિયામાં લોકડાઉનની પરિસ્થિતિ અસ્તિત્વમાં આવી છે તો તમે જુઓ આપણા જ દેશમાં અત્યારે લોકડાઉનની પરિસ્થિતિ છે તો આ અર્થતંત્રમાં અત્યારે એની મોટી અસર પડવાની છે તો જ્યારે મોટી અસર પડવાની છે તો અર્થતંત્રમાં ફેરફાર પણ છે જ્યારે આજથી પચીસ દિવસ પહેલાં જ્યારે લોકડાઉનની પરિસ્થિતિ ન હતી ત્યારે અર્થતંત્ર કંઈક અલગ હતું અત્યારે આ પચીસ દિવસના લોકડાઉનના સમયમાં પણ અર્થતંત્ર અલગ છે અને ફરી પાછું જ્યારે નોર્મલ લાઈફમાં આપણે પાછા ફરીશું ત્યારે પણ અર્થતંત્રની પરિસ્થિતિ અલગ હશે એટલે કે વસ્તુના ભાવ લોકોની રહેણી કહેણી શેરબજાર સોનાના ભાવ ચાંદીના ભાવ દરેકની પરિસ્થિતિ અલગ હશે તો અર્થતંત્રના જે આ બધા ફેરફારો છે તે સમય પ્રમાણે પણ આપણે દર્શાવતા હોઈએ તો અલગ વર્ષોમાં અથવા તો પચીસ દિવસ પહેલાં પચીસ દિવસ પછી એને નેક્સ્ટ પચીસ દિવસમાં શું હશે એની પણ આપણે એક ચાર્ટ દ્વારા સમજૂતી આપી પણ શકીએ અને મેળવી પણ શકીએ પછીનો પોઈન્ટ છે સરખામણી જો વિદ્યાર્થી મિત્રો સરખામણી એટલે કોઈ બે દેશના અર્થતંત્રની પણ સરખામણી થાય કોઈ બે સમયની પર સરખામણી થતી હોય છે હવે આ સરખામણી મોસ્ટ ઓફ સમય અને સ્થળ માટે જ થતી હોય છે જેમ કે ભારતમાં ઘઉંનું ઉત્પાદન કેટલું છે તો એની જ સામે પાકિસ્તાનમાં ઘઉંનું ઉત્પાદન કેટલું છે તો બે સ્થળની સરખામણી થઈ હવે એવું આપણે લઈએ કે ભારતમાં બે હજાર ઓગણીસમાં કેટલો વરસાદ હતો અને ભારતમાં બે હજાર વીસમાં કેટલો વરસાદ હશે અથવા તો અઢારનો કેટલો હતો અને ઓગણીસમાં કેટલો હતો જેના આધારે એવું પણ એ લોકો નિરૂપણ કરી શકે કે વીસમાં વરસાદ વધારે હશે કે ઓછો હશે એટલે આકૃતિને આલેખ દ્વારા આ માહિતી તો આપણે સરસ મેળવી જ શકીએ પણ હવામાન ખાતા દ્વારા તરફ આગાહી પણ થઈ શકે કે આવતા વર્ષે વરસાદની પરિસ્થિતિ શું હશે તો વિદ્યાર્થી મિત્રો સરખામણી હંમેશા સમય અને સ્થળ વચ્ચે થતી હોય છે અને જેના દ્વારા આપણને સરસ એવી માહિતી મળે છે અર્થત્રની હોય તો પણ ભલે અર્થશાસ્ત્રના વિષયના કોઈ ટૉપિકની હોય તો પણ ભલે ઉચ્ચ નિષ્ણાતો દ્વારા કોઈ ટોપિક વિષયના વિશ્લેષણ થયું હોય તો પણ ભલે અલગ અલગ શબ્દ અલગ અલગ ટૉપિકમાં આપણને આકૃતિના આલેખ દ્વારા સારી એવી સમજૂતી મળી શકે છે પાંચમો પોઈન્ટ છે સમય અને શક્તિ જો વિદ્યાર્થી મિત્રો અત્યારે છે ને હાલના યુગમાં લોકો પાસે સમય નથી એવું બધા માને છે વાત તો એવી છે કે બધા જ પાસે ચોવીસ કલાક જ છે પછી નરેન્દ્ર મોદી હોય તો પણ ભલે આપણા જેવા સામાન્ય લોકો હોય તો પણ ભલે અને નાનું બાળક હોય તો પણ ભલે દરેક લોકો પાસે ચોવીસ કલાક જ છે પણ આ કલાકોનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ છીએ તે મહત્વનું છે પણ અત્યારે તો આપણે એ વિશે ચર્ચા નથી કરવાની હું એક ઉદાહરણ તમને એવું આપું છું કે સમય અને શક્તિ કે સમયનો અને શક્તિનો સદુપયોગ કરવાનો છે હવે જો આકૃતિ અને આલેખ દ્વારા જ્યારે તમે કોઈ પણ ટોપિક સમજશો તો ઓછા સમયમાં આલેખ દોરાઈ પણ જશે તમારી શક્તિ પણ ઓછી બગડશે અને સરસ મજાનું પ્રેઝન્ટેશન થશે એક તો તમારું પ્રેઝન્ટેશન પણ સારું દેખાશે બીજું લોકો સરળતાથી તે સમજી પણ શકશે અને ત્રીજું લોકોને યાદ રાખવામાં પણ સરળતા રહેશે અને એક બેનિફિટ તો આવ આપણે આના આગળના વિડીયોમાં જ મેં તમને કહેલો છે કે અભણ વ્યક્તિ પણ સરળતાથી તેની માહિતી મેળવી શકશે તો પાંચમો મુદ્દો હતો સમય અને શક્તિ મહત્ત્વનો છેલ્લો મુદ્દો છઠ્ઠો અઘરા સિદ્ધાંતો હવે જુઓ વિદ્યાર્થી મિત્રો અઘરા સિદ્ધાંતો એટલે મેડમ તમે શું કહેવા માગો છો અઘરા સિદ્ધાંતો એટલે તો અઘરા સિદ્ધાંતો એટલે એવું વિદ્યાર્થી મિત્રો અગિયારમાંમાં તમે માંગ પુરવઠો અલગ અલગ માંગના વિધયો પુરવઠાના વિધયો બધું જ ભણેલા છો જોયેલું છે તો જ્યારે ભણતા ને ત્યારે તમને તમે એમ કહેતા આ બહુ અટપટું લાગે છે આ કંઈક અલગ જ લાગે છે જ્યારે વાંચતા એનું જે ડિસ્ક્રિપ્ટિવ તમને આપેલું એ તમે વાંચતા ત્યારે તમને થોડુંક અઘરું લાગતું હતું પણ જ્યારે તમે એનો ડાયાગ્રામ એટલે કે નાના નાના આ આકૃતિઓ જોતા હતા અને પછી વાંચતા અને સમજતા તો એકદમ ઇઝીલી તમે સમજી શકતા હતા પછી તે માંગનો પુરવઠ માંગ હોય તો પણ ભલે પુરવઠો હોય તો પણ ભલે માંગના નિયમ હોય તો પણ ભલે પુરવઠાના નિયમ હોય તો પણ ભલે માંગમાં વધારો ઘટાડો હોય તો પણ ભલે પુરવઠામાં વધારો ઘટાડો હોય તો પણ ભલે એકદમ આસાનીથી તમે સમજી જતા હતા તો સેમ અહીંયા એવું જ કહેવા માગે છે કે આવા અલગ અલગ અર્થશાસ્ત્રના અઘરા સિદ્ધાંતો જે તમારા મગજમાં લાગે છે તે દરેક સિદ્ધાંતોને જો આપણે આકૃતિ કે આલેખ દ્વારા નિરૂપણ કરી દઈએ તો એકદમ આસાનીથી તે વસ્તુ તમને સમજાવી શકાય છે અને તમે સમજી પણ શકો છો અને આને આની પહેલાં પણ આપણે વાત થઈ છે અને એ સાયન્ટિફિક રીતે પ્રૂફ પણ થયેલું છે કે જ્યારે ઓડિયો અને વિઝ્યુઅલ બંને ભેગા થાય એટલે જોવું અને સાંભળવું ત્યારે તે વસ્તુ તરત યાદ રહી જાય છે તો એ જ વાત થઈ જે તમે વાંચો છો તે જ વસ્તુ જો એક ચિત્ર આકૃતિ કે આલેખ દ્વારા તમારી સામે મૂકવામાં આવે તો એ જોવામાં પણ તમને મજા આવે સમજી પણ સહેલાઈથી શકો અને જે ડિસ્ક્રિપ્ટિવ આપ્યું છે તેને તેની સાથે તમે જોડી અને એક સરસ મજાની માહિતી મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આજે આ ટોપિકની ચર્ચા કરીએ આપણે આલેખ અને આકૃતિનું મહત્ત્વ ફરી એક વખત માટે આપણે આકૃતિ અને આલેખ વિશેની સમજૂતી શોર્ટમાં મેળવી લઈએ તો પહેલો મુદ્દો છે અર્થશાસ્ત્ર વિષય સરળ અને સ્પષ્ટ છે કે આના દ્વારા તમે એકદમ સરળતાથી વિષય સમજી શકો છો બીજું વલણો એટલે કે અર્થતંત્રના જુદા જુદા વલણોને પણ તમે આની દ્વારા નિરૂપણ કરી શકો છો ત્રીજું અર્થતંત્રના ફેરફારો એટલે કે મંદી ક્યારે છે તેજી ક્યારે છે માંગનો વધારો થયો કે ઘટાડો થયો તે દરેક બાબતો અર્થતંત્રના ફેરફારોમાં જોડાયેલી છે તો એ પરિસ્થિતિને પણ આપણે સારી રીતે આલેખ દ્વારા નિરૂપી શકીએ છીએ સરખામણી કોઈ બે સ્થળની બે સમયની સરખામણી તમે આસાનીથી કરી શકો છો અને પાંચમો સમય અને શક્તિ જે ટોપિક વિશેની ચર્ચા કરી રહ્યા છીએ જો એની આલેખ દ્વારા ચર્ચા થાય તો સમય અને શક્તિ બંનેની બચત થાય છે અને છેલ્લો ટોપિક છે છેલ્લો પોઈન્ટ છે અઘરા સિદ્ધાંતો એટલે કે અર્થશાસ્ત્રના એવા ઘણા ટોપિક કે સિદ્ધાંતો છે જે આપણને અઘરા લાગે છે પણ જો તેનું નિરૂપણ આકૃતિને આલેખ દ્વારા કરી અને સમજવામાં આવે તો તે એકદમ આસાનીથી આપણે સમજી શકીએ છીએ અને સાથે સાથે તે દેખાવમાં પણ એટ્રેક્ટિવ લાગે છે અને આનું એક મારા તરફથી વધારાનું મહત્ત્વ એ છે કે આ વસ્તુ જ્યારે તમે દોરો છો એટલે કે આકૃતિને આલેખ દ્વારા જ્યારે તમે ટૉપિકનું નિરૂપણ કરો છો તો એકદમ પ્રેઝન્ટેશન સારું સમજૂતી સારી ઓછામાં તમે ઘણું બધું કહી શકો છો અને સાથે સાથે આના શીખવામાં આવે તો બોર્ડમાંથી આપણને પાંચ માર્ક તો રોકડા મળવાના જ છે કારણ કે પાંચ માર્કનો એક સરસ મજાનો ક્વેશ્ચન આપણને પૂછાય જ છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજના ટોપિક વિશેની આપણે ચર્ચા અહીં જ પૂરી કરીએ છીએ જો આ ટોપિક વિશે કોઈને પણ કંઈ પ્રશ્ન હોય તો શ્યોર તમે મને પૂછી શકો છો આપણા યુટ્યુબ ચેનલ દ્વારા